गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे CEPH 303 नो प्रैक्टिकल स्टडी ऑफ ट्रांसफॉर्मर स्टार्ट करसू। आपणो एम शू छे? एम छे टू स्टडी अ ट्रांसफॉर्मर। अपेरेटस में आपणे शू शू जोईए छे? एक स्टेप डाउन ट्रांसफॉर्मर, मिली एमीटर, वोल्टमीटर, रियोस्टेट अने कनेक्टिंग वायर्स। तो जो एक आपणे अंदर आ अपेरेटस नी अंदर एक ट्रांसफॉर्मर छे, पछी वोल्टमीटर्स छे बे, आ मिली एमीटर छे बे, अने एक रियोस्टेट। आ जो रियोस्टेट छे, तमे आने चेन्ज करशो अने नॉब ने तो रेजिस्टन्स चेन्ज थशे। तो आ रियोस्टेट छे। जो आरएल लखेलो छे, सेट आरएल। तो आपणे कई कई वस्तु जोईए छे ए मळी गई अपेरेटस ने। हवे आ सर्किट डायग्राम जुओ तमे। आ सर्किट डायग्राम जे छे ई प्रमाणे सर्किट तमने कनेक्टेड ज मळशे, तमने कनेक्शन नथी करवाना। हवे सॉरी, सर्किट डायग्राम मां तमने अंदरथी जोड़ेली ज मळशे, खाली तमने वोल्टमीटर अने मिलीएमीटर साथे कनेक्शन करवाना छे। अंदर तमने कोई कनेक्शन नथी करवाना के ट्रांसफॉर्मर तमे आना साथे कनेक्ट करो के एवुं कंई नथी। तमने डायरेक्ट सर्किट आ बोर्ड में बनेली मळे छे, खाली बारेथी अहींयाथी वोल्टमीटर अने मिलीएमीटर कनेक्ट करवाना छे। तो जो के रीते कनेक्ट करशुं आपणे, अहींया एक वोल्टमीटरनो नॉब देखाय छे, एने आ वोल्टमीटर साथे कनेक्ट करो। वोल्टमीटर अहीं वोल्टमीटर साथ कनेक्ट थयो, पछी आ मिलीएमीटर देखाय छे, एने मिलीएमीटर साथ कनेक्ट करो। पछी आ वोल्टमीटर देखाय छे तमने, એને આ વોલ્ટમીટર સાથે કનેક્ટ કરો। થઈ ગયું આ વોલ્ટમીટર આવાળા વોલ્ટમીટર સાથે। હવે છેલ્લું શું બચ્યું? આ મિલીએમીટર। આ મિલીએમીટરને અહીંયા જો, મિલીએમીટર માટે છે આ મિલીએમીટરને, આ જો અહીંયા મિલીએમીટર દેખાય છે એના સાથે કનેક્ટ કરવાવાળું। હવે બચ્યું શું? ખાલી આ રેઝિસ્ટર, આ જે રેઝિસ્ટર છે એને સર્કિટ સાથે કનેક્ટ કરવાનું। એ બી કરી દઈએ, આ સર્કિટ યસ રિયોસ્ટેટ આરએલ સાથે કનેક્ટ થઈ। તો આ રીતે તમારા કનેક્શન્સ થઈ ગયા। હવે તમે આ સેટ આરએલ છે ને, તમે આરએલની કોઈ પણ વેલ્યુ રાખી શકો છો। ધારો કે 50, 100, 150, ધારો કે હું 100 વોલ્ટ રાખું, જો 100 ઓહ્મ્સ, આરએલ વોલ્ટમાં ના હોય, ઓહ્મ્સ હોય, 100 ઓહ્મ્સ રાખું અને ફિક્સ કરી દેવાનું। પછી તમે સર્કિટને ઓન કરો। ઓન થઈ ગઈ સર્કિટ, જો એલઈડી દેખાય છે, ગ્લો થાય છે, એનો મતલબ સર્કિટ ઓન કન્ડિશનમાં છે। હવે અહીં એક પોટ દેખાય છે તમને, છે આને તમે ચેન્જ કરશો ને તો બધી વેલ્યુઝ ચેન્જ થાય છે। છે જો આ પોટને તમે ફરાવતા જાઓ તો આ બધી વેલ્યુઝ ચેન્જ થાય છે। તો બેસિકલી તમને આ જ વસ્તુ કરવાની છે કે પોટની વેલ્યુ ફરાવતી જવાની, બધી વેલ્યુ નોટ કરવાની।
હવે આ વોલ્ટમીટર કોના સાથે કનેક્ટેડ છે? જો આ વોલ્ટમીટર પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે કનેક્ટેડ છે તો આ પ્રાઇમરી વોલ્ટેજ આપશે. પ્રાઇમરી વોલ્ટેજને હું ઈપી નામ આપીશ. જો પ્રાઇમરી વોલ્ટેજને ડાયાગ્રામમાં જો આપણે ઈપી નામ આપ્યું છે, છે પ્રાઇમરી વોલ્ટેજ, અને પ્રાઇમરી કરંટને આઈપી. તો આ પ્રાઇમરી કરંટ, આ જે કરંટ મીટર છે સેકન્ડ નંબરવાળો, આ પ્રાઇમરી કરંટ નોટ કરે છે. તો આ આઈપી, ઈપી આઈપી. એ જ રીતે સેકન્ડરી, આ જે વોલ્ટ મીટર છે તમારો, એ કોના સાથે કનેક્ટેડ છે? આના સાથે, સેકન્ડરી વાઇન્ડિંગ સાથે. તો આ વોલ્ટ મીટર જે છે એ શું આપશે? સેકન્ડરી વોલ્ટેજ. સેકન્ડરી વોલ્ટેજને આપણે શું નામ આપ્યું છે? ઈએસ. ઈએસ, સેકન્ડરી વોલ્ટેજ ઈએસ. અને સેકન્ડરી કરંટને શું નામ આપ્યું છે? આઈએસ. તો આ વોલ્ટ મીટર ઈએસ મેજર કરશે, ને આ કરંટ મીટર કોના સાથે કનેક્ટેડ છે? જો આ કરંટ મીટર સેકન્ડરી વાઇન્ડિંગ વખતે કરંટ નોટ કરે છે, એનો મતલબ સેકન્ડરી કરંટ આઈએસ. તો ફરીથી ધ્યાન આપજો, ઈપી આઈપી ઈએસ આઈએસ, ઈપી આઈપી ઈએસ આઈએસ. આટલું થઈ ગયું. હવે તમને શું કરવાનું છે, ટેબલ ઉપર ધ્યાન આપો. તમને ઈપીની વેલ્યુ 50 રાખવાની અને નોટ કરવાનું કે આઈપી ઈએસ અને આઈએસની વેલ્યુ કેટલી છે. તો જો અહીંયા ઈપીની વેલ્યુ 50 રાખી અને નોટ કર્યું કે આઈપી ઈએસ અને આઈએસની વેલ્યુ કેટલી છે, એ નોટ કરી અને અહીંયા લખી દો. પછી ઈપીની વેલ્યુ વધારી નાખવી, 60 જેટલી કરી નાખવી. ઈપીની વેલ્યુ 60 કરી ત્યારે આઈપી ઈએસ અને આઈએસની વેલ્યુ નોટ કરો, કેટલી થાય છે? 2.5. આ પણ 2.5 જેવી જ કંઈક છે, અને આ 20.5 જેવી વેલ્યુ છે. તો એ લખી નાખો. જો ઈપીની વેલ્યુ 60 માટે 2.5 ને 20.5. હવે ઈપીની વેલ્યુ મને 50 ને 60 થઈ ગઈ. હવે ઈપીની વેલ્યુ હું 70 કરું. જો આ નોબ ફરાવીશ ને તો આ વેલ્યુઝ ચેન્જ થશે. તો આ નોબ ફરાવી અને ઈપીની વેલ્યુ હું 70 કરી નાખું. કરી નાખી પછી આઈપી ઈએસ અને વીએસની વેલ્યુ નોટ કરો, જેટલી આવે એટલી લખી દો. ધારો કે 3, આમાં 3, આમાં 3, ને આમાં 30 જેવી આવે છે. તો એ તમે લખી દો. જો 70 ઉપર 3 ને 30. હવે ઈપીની વેલ્યુ 80 કરો. કેમ કરશો? આને ફરાવો, આને ફરાવશો. તો જો આને ફરાવશો તો જો ઈપીની વેલ્યુ 80 થઈ, ત્યારે આઈપી ઈએસ અને આઈએસ નોટ કરો, કેટલા આવે છે? અહીંયા જો 3.5 અને અહીંયા આવે છે 40. તો જેટલા આવે એટલા લખી દેવાના. 80 માટે 3.5 અને 40, આટલું કરી દઉં. એ જ રીતે આ નોબ ફરાવીને, આ નોબ ફરાવીને ઈપીની વેલ્યુ ચેન્જ કરતું જવાનું.
80 થઈ ગયું, પછી 90, 100, 110, 120, 30, 140, 150, 160, 170, 180, આટલી બધી વેલ્યુઝ માટે તમને આઈપી, ઈએસ અને આઈએસ નોટ કરતું જવાનું. જો ઈપીની વેલ્યુ એટલે આને ચેન્જ કરતું જવાનું, 80 સુધી કર્યું, 90 એના માટે મેજર કરવાનું, પછી 100 એના માટે બધું મેજર કરવાનું, પછી 110 એના માટે આ ત્રણેય મેજર કરવાનું, 120 એના માટે આ ત્રણેય મેજર કરવાનું, પછી આના ઉપર 130 એના માટે આ ત્રણેય મેજર કરવાનું, 140 એના માટે આ ત્રણેય મેજર કરવાનું, 150 એના માટે આ ત્રણેય મેજર કરવાનું, એ રીતે કરતું જવાનું. ક્યાં સુધી? તો 180 સુધી. તો આ આપણે રીડિંગ્સ થઈ ગઈ. રીડિંગ્સ થઈ જશે પછી તમારો તમારી આ કોલમ ઉપર આવશું આપણે. આ કોલમમાં કે ઇઝ ઇક્વલ ટુ ઈપી બાય ઈએસ. તો દરેક કોલમ માટે ઈપી બાય ઈએસ એટલે કે 50/2.25 જે આન્સર આવી લખો. પછી ઈપી 60/2.5 જે આન્સર આવી લખો. પછી થર્ડ કોલમમાં 70/3 જે આવે 23.33. તો આ કોલમમાં તમને શું કરવાનું છે, એના સામેવાળી રોમાં જે ઈપી ડિવાઈડેડ બાય ઈએસ, સિમ્પલ. અને આ છે એફિશિયન્સી. ઈટા ઇઝ ઇક્વલ ટુ ઈએસ આઈએસ ડિવાઈડેડ બાય ઈપી આઈપી ઇન્ટુ 100. તો આ ફોર્મ્યુલા પણ તમને જેમ વાપરો એમાં જ વાપરવાનો છે કે ફર્સ્ટમાં ઈપી ઇન્ટુ આઈ ઈએસ ઇન્ટુ આઈએસ, એટલે ફર્સ્ટ કોલમ માટે 20/2.25 ડિવાઈડેડ બાય આઈપી ઇન્ટુ ઈપી એટલે 50/2 જે છે એ છે ઇન્ટુ 100%. સેમ સેકન્ડ વેલ્યુમાં શું છે, ઈએસ ઇન્ટુ આઈએસ ડિવાઈડેડ બાય ઈપી ઇન્ટુ આઈપી. ઈએસ ઇન્ટુ આઈએસ એટલે 2.5/20.5 ડિવાઈડેડ બાય ઈપી ઇન્ટુ આઈપી એટલે ઈપી ઇન્ટુ આઈપી એટલે 60/2.5. એ વસ્તુ તમને ઇન્ટુ 100%, તો 100 તો પર્સન્ટમાં આવી જાય, 34.16%. એ રીતે તમને આ આખી રો બનાવી દેવાની. પછી આ એકવાર આખી રો બની ગઈ ને, પછી તમને શું કરવાનું કે આનું મીન લઈ લેવાનું. આનું મીન લઈ લેવાનું. આ જો 14 વેલ્યુઝ છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 વેલ્યુઝ છે. તો આ બધાનો સમ કરી અને ડિવાઈડ બાય 14 કરો તો તમને એવરેજ મળી જાય, એવરેજ એફિશિયન્સી. એને તમે અહીંયા લખી દો, જેટલું આવે એવરેજ એને અહીંયા લખી દો. પછી આપણે પાવર કનેક્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો પાવરની ફોર્મ્યુલા શું હોય, ઈપી ઇન્ટુ આઈપી પ્લસ ઈએસ ઇન્ટુ આઈએસ વોટ. તો હવે ટેબલ ઉપર આવો. ટેબલમાં ફર્સ્ટ વેલ્યુ છે ઈપી ઇન્ટુ આઈપી એટલે કે 50/2 પ્લસ ઈએસ ઇન્ટુ આઈએસ. ફર્સ્ટ કોલ રો ઉપર ધ્યાન આપો, ઈએસ ઇન્ટુ આઈએસ એટલે 2.25/20. તો એ જ વસ્તુ અહીંયા કરી છે, ઈપી ઇન્ટુ આઈપી 50/2 + 2.25/20 જે આવે એ વોટ. સેકન્ડ રો ઉપર ધ્યાન આપો. સેકન્ડ રો છે ઓબ્ઝર્વેશન નંબર 2, 60/2.5 + ઈએસ ઇન્ટુ આઈએસ એટલે 2.5/20.5. એ જ વસ્તુ કરી છે અહીંયા, 60/2.5 + 2.5/20.5 જે આવે એ લખો. એ જ રીતે બધી વેલ્યુઝ માટે આપણે પી ફાઇન્ડ આઉટ કરવાનો છે. બધી 14 વેલ્યુઝ જે આવે છે એના માટે આપણે પી ફાઇન્ડ આઉટ કરવાનો છે. બધી વેલ્યુઝ માટે આપણે 13, 14 બધી વેલ્યુઝ માટે આપણે પી ફાઇન્ડ આઉટ કરી લીધો.
હવે તમે શું કરો કે આ પીની 14 વેલ્યુઝ આવે છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, તેર, 14, 14 વેલ્યુઝને એડ કરો અને ડિવાઈડ બાય 14 કરી દો તો તમને શું આવશે, એવરેજ મળી જશે પાવરનું. એ પાવરનો જે એવરેજ છે ને એને તમે અહીંયા રિઝલ્ટમાં લખી દો. રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ પાવર, એટલે પાવરની જે 14 વેલ્યુઝ મળી એનો એવરેજ, અને એફિશિયન્સી એટલે ટેબલમાં તમે જોયું એફિશિયન્સીની પણ 14 વેલ્યુઝ છે. જો એફિશિયન્સીની પણ 14 વેલ્યુઝ છે, આ વેલ્યુઝનો એવરેજ.